એવું ખરું રવિન્દ્રભાઈ કે બહુ પદ્ધતિઓથી પરિચિત ન હોવાથી અંદર ઉગી તે પદ્ધતિ એ વટાણે અમલમાં મૂકી દીધી અને એ સફળ પણ થઈ, એટલે એક ટેકો મળ્યો કે ના હું અંદરથી કંઈક વિચારું છું અને એને અમલમાં મૂકું છું તો એ આગળ પણ ચાલે છે. એટલે જે અંદરથી કોળવું જેને આપણે કહીએ એ કોળવાની પૂરી મોકળાશ એ બહુ જ આવશ્યક છે. શિક્ષક તરીકે તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એક તો તમારે કમાન્ડ ઓવર ધ કન્ટેન્ટ, એ પહેલી આવશ્યકતા છે. જો કન્ટેન્ટ ઉપર તમારું પ્રભુત્વ, તમારી પકડ બરાબર ન હોય તો પછી તમે આ બીજું નથી કરી શકતા. એકવાર એ આવ્યા પછી પેડાગોજી આવે છે અને એને કેવી રીતે તમારે વિદ્યાર્થીઓને સામે મૂકવું, એમને એક્ટિવેટ કેમ કરવા, એમને મોટિવેટ કેમ કરવા, આ બધું કરવાનું. આ બે વસ્તુઓ બહુ સરસ રીતે એટલે આકસ્મિક રીતે આવી ગયેલી અને એમાં ઓબ્ઝર્વેશન પણ થયું હશે, કારણ કે વિરમગામમાં બહુ સારા ચુનંદા શિક્ષકો હતા એ જમાનામાં અને એનું ઓબ્ઝર્વેશન થયું. પછી અમદાવાદમાં આવ્યો ત્યારે ઓબ્ઝર્વેશન થયું, કોલેજમાં આવ્યો ત્યાં ભણ્યો ત્યાં પણ ઓબ્ઝર્વેશન થયું ને આ બધા એમનું ઓબ્ઝર્વેશન કરતાં કરતાં એનું એબ્ઝોર્પ્શન થયું અને એબ્ઝોર્પ્શન થયા પછી બહુ નાની ઉંમરે એને એપ્લાય કરવા, ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની તકો આવવા માંડી. એટલે ત્યાં કોલેજમાં હું હતો ત્યાં સુધી જે વર્ષ 9 વર્ષ શરૂ થાય અને ડેમોન્સ્ટ્રેશન લેસન એક આપવો પડે ત્યારે હંમેશા લાલભાઈ સાહેબ મારી પાસે ડેમોન્સ્ટ્રેશન લેસન સીએન વિદ્યાવિહારમાં અપાવતા. એટલે પહેલો જ લેસન જે આપવાનો બધા જ નવા બીએડના સ્ટુડન્ટ્સ આવે એની સામે. એટલે એ આખી એક અથોરિટી આવી ગઈ અને એનો મને ઘણો લાભ મળ્યો. તે એ કરતાં કરતાં તો જ્યારે આ એમએડને બધું થઈ ગયું ને એક્સટેન્શનમાં હું આવ્યો પછી તો મારી હાથ નીચે કેટલાક લોકો એમએડને થીસીસ કરવા માંડ્યા. તમે કદાચ પ્રોફેસર એચજી દેસાઈનું નામ સાંભળ્યું હશે, કારણ કે એ ત્યાંનો વિદ્યાર્થી છે. હા, અને એ મારા વિદ્યાર્થી હતા, મારા કરતાં ઉંમરમાં મોટા, પણ એમનો એમએડનો થીસીસ એમણે મારી પાસે કર્યો. એટલે આવી જાતના બધા ઘણા લોકો મળ્યા અને એ સંશોધનમાં પછી હું આગળ જવા માંડ્યો અને એની મેથોડોલોજી ને એ બધું પકડ્યું. આપે પીએચડી પછી? ત્યારે પીએચડી મેં શિકાગો યુનિવર્સિટીમાં કર્યું અને એ રીતે થયું કે અહીંયા જ્યારે હું આમાં એક્સટેન્શનમાં ગયો ત્યારે ભારત સરકારની એક સ્કીમ નીકળી અને એનું નામ હતું એક્સપેરિમેન્ટલ પ્રોજેક્ટ્સ. એ દરમિયાનમાં મેં આ મેથોડોલોજી, રિસર્ચ મેથોડોલોજી આત્મસાત કરી લીધેલી. એટલે એમાં એક સ્કૂલમાં એક શિક્ષકની સાથે બેસીને એક પ્રોજેક્ટ તૈયાર કર્યો અને ત્યાં મોકલ્યો અને મારા જેવા લગભગ 100 લોકોએ આખા દેશમાંથી મોકલ્યા હશે. એમાં મારો પ્રથમ આવ્યો. પ્રથમ આવ્યા પછી એ ત્યાંના એક મેગેઝિનમાં છાપ્યા પછી એનો એક્સ્ટ્રેક્ટ લઈને આખા દેશની અંદર એ વહેંચ્યો. એ દરમિયાનમાં ભારત સરકારે એક મોટો પ્રોજેક્ટ લીધો કરિક્યુલમ અને ઇવેલ્યુએશનના ઇમ્પ્રુવમેન્ટ માટે. આ સમય આપણો 1947 પછીનો હતો અને આ જે ગાળો હતો તે 1957-56નો ગાળો હતો, 55-56. એટલે એ દરમિયાનમાં આ જે થયું એને લીધે જ્યારે 57માં એક મોટો અખિલ ભારતીય એક પ્રોજેક્ટ લેવાયો જેમાં આખા દેશમાંથી 10 લોકોને પસંદ કરવાના હતા. તે વખતે અહીંયા એનો ઇન્ફોર્મેશન એ બધી આવી પણ મેં અરજી કરી નહોતી. પણ મારો આ જે પ્રોજેક્ટ છે, એક્સપેરિમેન્ટલ પ્રોજેક્ટ, એ આખા દેશમાં એક નમૂના તરીકે મોકલાયો. એને લીધે ત્યાંની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને લાલભાઈ સાહેબને કાગળ લખ્યો કે આમાં પેલા આરએચ દવેનો એપ્લિકેશન નથી આવી, અમે તો એની એપ્લિકેશન જોવાની રાહ જોતા હતા. એમાં આમ તો બધાને ઓપન હતું પણ એમાં કેટલાક લોકોને આવી રીતે ટાર્ગેટ કર્યા હશે, એમાં હું પણ હતો.
એટલે લાલભાઈએ મને બોલાવ્યો કે ભાઈ આ લોકો તારી રાહ જુએ છે ત્યાં તે એપ્લિકેશન. મેં કહ્યું સાહેબ મારે ત્યાં જવું નથી, હું તો અહીંયા, મને ખૂબ બહુ ખુશ છું, આનંદ છે મને, અને મારે તો અહીંયા આ રીતે જ કામ કરવું છે, ધીસ ઇઝ ધી ફિલ્ડ ઓફ માય વર્ક. એટલે કે ના ના, પણ તું જઈ આવ તો ખરો. એટલે મેં કહ્યું ના, જવાથી તો. એટલે એમણે મને પરાણે મોકલ્યો. ઓહો. અને પરાણે મોકલ્યો તેમાં હું પસંદ થઈ ગયો. અને એ પસંદ થવાનું પરિણામ એ આવ્યું કે હું 1957ના અંતે જેમ ઠાકર સાહેબ સ્કૂલ છોડી, એવી રીતે એજી ટીચર્સ કોલેજ છોડી. અને શિકાગો, અને શિકાગોમાં મને મોકલવામાં આવ્યો. 10 લોકોની ટીમ હતી. અને 57ના અંતે 58ની શરૂઆતમાં ત્યાં અમે શિકાગો ગયા. અમને કરિક્યુલમ ડેવલપમેન્ટ, ઇવેલ્યુએશન, મેનેજમેન્ટને, પ્લાનિંગને બધાને ટ્રેનિંગ મળી. એ પછી અમે પાછા આવ્યા અને અમને બધાને ક્લાસ 1 ગ્રેડ 1 ઓફિસર તરીકે ભારત સરકારે નિમી દીધા. એટલે મારે અહીંયાથી અમદાવાદ છોડવું પડ્યું. અને હું શિકાગોમાં આ પ્રોજેક્ટ દરમિયાન PhD કર્યું કે ના? ના, એ જે 10 લોકોને પસંદ કર્યા, એનું પછી ફોલોઅપ તરીકે એને અહીંયા ફિલ્ડ વર્ક કરવા માટે ત્યાંથી શિકાગોના જે એક્સપર્ટ્સ હતા, ડૉક્ટર બ્લૂમ ને એવા બધા લોકો, એની આખી ટીમ અહીંયા આવી અને અમને 3-1 મહિના સુધી અહીંયા ઓન ધ સ્પોટ ગાઈડન્સ ને ફિલ્ડ વર્ક ને એ બધું કરાવ્યું. એ કરવામાં આ 10 લોકોનું ઇવેલ્યુએશન થતું હશે, જેની મને ખબર નહોતી. અને એ કરતાં કરતાં છેલ્લે 1958ના સપ્ટેમ્બર, ઓક્ટોબર કે નવેમ્બરમાં ચંડીગઢમાં એક મોટી વર્કશોપ થઈ અને એ અમારું ફાઇનલ ઇવેલ્યુએશન હશે એવું મને લાગ્યું. અને એ જ્યારે પૂરું થયું એના દિવસે સાંજે ડૉક્ટર બ્લૂમે મને બોલાવ્યો કે ભાઈ આ 10માં તારી પસંદગી થઈ છે કે આ બધાના હેડ તરીકે થવાનું, પણ એને માટે તારે ફર્ધર ટ્રેનિંગ માટે આવવાનું છે. ત્યારે મેં એમને કહ્યું, મેં કહું હું આમ બધું આમ આગળ તો વધુ છું, પૈસા મળે છે અને બધી વાત સાચી, પણ મારું PhD રહી ગયું છે અને હું અહીંયા રજીસ્ટર થઈ ગયેલો ગુજરાત યુનિવર્સિટીમાં. એટલે મને કે એની ચિંતા ના કરીશ, અમે PhD તને ત્યાં કરાવીશું. અને આ રીતે એક ઓફર થઈ 1958ના એન્ડમાં. અને એમણે પછી એનો ફોર્મલ કાગળ મોકલ્યો અને એ ફોર્મલ કાગળની અંદર એમણે આ ઇન્વિટેશન મોકલી આપ્યું. એટલે આ રીતે 58ના એન્ડમાં મને ઇન્વિટેશન મળ્યું કે તમારે અહીંયા આવવું, આગળ ફર્ધર ટ્રેનિંગ આપવાની છે આના હેડ થવા માટે, અને એની સાથે સાથે યુ કેન ડૂ યોર PhD. તારા ફેમિલીને લાવી શકે છે, તારા વાઈફ માટેના આટલા પૈસા, તારા મોટા દીકરા માટે આટલા, નાની દીકરી હતી, આખા ફેમિલીના દરેકને માટે પૈસા આપ્યા. મારા માટે તો આપ્યા, ભણવાનો ખર્ચો, આવવા જવાનો બધો, બહુ જ બહુ સારી ફેલોશિપ આપી. એના બદલામાં મારે થોડુંક ત્યાં ભણાવવાનું કામ કરવાનું. એટલે મેં થોડુંક શિકાગો યુનિવર્સિટીમાં ભણાવી પણ કર્યું. એટલે આ જે બ્લૂમ્સ ટેક્સોનોમી અત્યારે ભણાય છે, એ બ્લૂમ મને અહીંથી લઈ ગયા. અને એમાં થયું એવું કે એ જ્યારે 59માં જવાનો ટાઈમ થયો તે વખતે ભારત સરકારે અહીંયા એક મોટો પ્રોજેક્ટ લીધો અને એ બહુ જ અગત્યનો હતો. એનું નામ છે નેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ. ટેલેન્ટ સર્ચનું કામ અહીંયા થયેલું ને આપણા દેશમાં. અને એને માટે મને પસંદ કરવામાં આવ્યો ને આઈ વોઝ એપોઇન્ટેડ એઝ એન ઓફિસર ઓફ ઓન સ્પેશિયલ ડ્યુટી. હવે એ 1 વર્ષનું કામ હતું અને એક સ્પેશિયલિસ્ટ ત્યાંથી અમેરિકાથી વેસ્ટિંગ હાઉસ ઇલેક્ટ્રિક કંપનીમાંથી એક બહેન આવેલા, એણે 20 વર્ષ સુધી આના ઉપર કામ કરેલું. અને એને પરિણામે બધા ઘણા વિજ્ઞાનીઓને એ બધા આમાંથી ઊભા થયેલા ત્યાં અમેરિકામાં. તો એવું આપણે ત્યાં પણ વિજ્ઞાનના લોકો ઊભા થાય એનો આ પ્રોજેક્ટ NSTS નેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ. એટલે મને એ કામ સોંપ્યું અને મારે તો રજા લઈને જવાનું હતું અમેરિકા. એટલે મેં પેલા લોકોને કહ્યું કે ભાઈ આ જો તમને ઓફિશિયલ કાગળ તો તમારા પર આવ્યો છે, હું મને હા કે એ બધું છે, પણ તારા સિવાય કોઈનું નામ અહીંયા આવ્યું નહીં અને આ કામ તારે કરવું એવું અમને બધાને લાગ્યું. એટલે અમે તને કહ્યું છે જો તું એમ કહીશ કે તારે જવું જ છે તો અમે તને જવા દઈશું, પણ જો શક્ય હોય તો 1 વર્ષ રોકાઈ જા અને આ દેશનું કામ છે અને આ નેશનલ સાયન્સ ટેલેન્ટ, તારો સાયન્સનું બેકગ્રાઉન્ડ છે, તને ઇવેલ્યુએશન પણ આવડે છે અને અમે એમ માનીએ છીએ કે તું આ સરસ રીતે આખી યોજનાને કરી બતાવીશ. એનો એક પાયલોટ પ્રોજેક્ટ કરવાનો હતો સર જગદીશચંદ્ર બોઝ તરફથી કલકત્તામાં, અને આમ હું દિલ્હીમાં હતો. એટલે મેં 24 કલાક વિચાર કર્યો અને પછી બીજે દિવસે જેને કહ્યું સાહેબ હું રોકાઈ જઈશ. દેટ ઇઝ ફોર ધ કન્ટ્રી. એટલે
મેં પછી ત્યાં કાગળ લખ્યો, મેં કહ્યું મારી માટે આવી જાતનો ડાયરેમાં છે અને મેં આ પસંદગી કરી છે. એટલે ડૉક્ટર બ્લૂમનો કાગળ મારા પર પણ આવ્યો, સરકાર પર પણ આવ્યો કે ભાઈ આ બહુ મોટું કામ છે, સાયન્સ ટેલેન્ટ સર્ચને અમે બધા જાણીએ છીએ અને આ માણસને તમારે પણ જરૂર છે, અમારે પણ એને તૈયાર કરીને આખા દેશ માટેનું કામ કરવું છે, પણ અમે એક વર્ષ રોકાઈશું. ઓહ, અને આ ફેલોશિપ છે તે ઇટ સ્ટેન્ડ્સ એઝ ઇટ ઇઝ અને એને એક વર્ષ કરવા દે. એટલે મેં એક આખું વર્ષ એ કામ કર્યું. અને જગદીશચંદ્ર બોઝની જે સાયન્સ ટેલેન્ટ સર્ચનો કેવી રીતે થઈ શકે એનું પણ ટાટાવાળાએ પૈસા આપ્યા બહુ જ મોટા પ્રમાણમાં, અને પરીક્ષાઓ લીધી, 10 વિદ્યાર્થીઓને પસંદ કર્યા, દરેકને મહિને 350 રૂપિયાની સ્કોલરશિપ આપી અને એ બધા PhD સુધી ભણી શકે ફ્રી ઓફ ચાર્જ, એ જાતનું કામ. ને પછી એના ઉપરથી ભારત સરકારને મેં જે રિપોર્ટ પ્લાન આપ્યો એના ઉપરથી ભારત સરકારે આખા દેશની અંદર નેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ તે આજે પણ એ ચાલે છે. અને એમાં પછી જુદા જુદા વિષયો ઉમેરાયા, પણ એનું જે ઓરિજિનલ મુખ્ય કામ એ મેં કર્યું. અને એ પછી 1960ના અંતે હું અમેરિકા 2 વર્ષ માટે ગયો, ફેમિલી સાથે ગયો, અને ત્યાં મેં PhDનું કામ કર્યું. અને ત્યાં હું PhD થયો અને નવી જાતના પ્રોસેસ વેરિયેબલ્સ શોધી કાઢ્યા, અને એક કેનોનિકલ કોરિલેશન નામનો બહુ જ હાઈએસ્ટ લેવલનો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ આવે, એ કોઈ કરતું નહોતું, પણ એ વખતે કમ્પ્યુટર શોધાયેલું અને આખી દુનિયામાં 4 જ કમ્પ્યુટરો હતા આખી દુનિયામાં, એમાંનો એક શિકાગો યુનિવર્સિટીમાં હતો, એના પ્રોગ્રામ્સ લખ્યા અને એની મદદથી કર્યું. અને એ મેં PhD કરી અને સાથે વિથ કમેન્ડેશન ઓફ વર્ક ને એ લોકોએ ઉમેરીને, જે PhD ઓનર્સ તો હતું નથી એટલે એના જેવું એ લોકોએ કરીને આપ્યું, ને આ રીતે હું ત્યાં PhD કરવા માટે. રવિન્દ્રભાઈ, એમ લાગે છે કે આ એક આખી અનેક માઇલસ્ટોન વાળો રાજમાર્ગ આપ દ્વારા સર થયો, અને કદાચ આપે બહુ સાચું કહ્યું કે એક પાયો ધર્મનો, એક સુંદર સંસ્કારનો એવો નખાણો કે જેણે જરૂર પડી તો વિદેશને પણ એક બાજુ મૂકી અને દેશ માટે કામ કરવાનું પસંદ કર્યું. આપણે એ સાથેનો આ સંવાદમાં આટલું આપણે પામી શક્યા છીએ કે નિયતિ જે ધારે તે કરે છે, પણ વ્યક્તિનો પુરુષાર્થ, વ્યક્તિની ક્ષમતાના આધારે નિયતિ તમને સહયોગ કરતી હોય છે. ખરી વાત છે. રવિન્દ્રભાઈ, આપણે જેમ વાત કરતા હતા એ પ્રમાણે એવું બન્યું કે શિકાગો ભારતમાં નેશનલ ટેલેન્ટ સાયન્સ સર્ચનું કામ એક વર્ષ કરીને આપે શિકાગો જવાનું થયું, અને ત્યાં એ જ ફેલોશિપ અને ઉપરાંત PhD અને સાથોસાથ ત્યાં પાછું થોડું ઘણું ભણાવવાનું, આવા એક મલ્ટી પ્રોજેક્ટ માટે આપે ભારત છોડીને શિકાગો ગયા. આ એક હિસ્ટોરિકલ યાત્રા છે, કારણ કે શિકાગો યાત્રા આ દેશની અંદર બહુ પ્રચલિત છે. એવી આ શિકાગો યાત્રાથી કદાચ મને એમ છે કે આપનું વિદેશમાં પ્રદાનની શરૂઆત થઈ, પછી તો યુનેસ્કો સાથે પણ એક કાયમી જોડાણ આપનું બનતું ગયું. મને આ યાત્રા વિશે થોડી વિગતોની વિનંતી છે. આમાં 2 ભાગ છે. હાજી, એક આધ્યાત્મિક ભાગ અને મૂલ્ય નિષ્ઠાવાળી ભાવાત્મક ભાગ. એક શિકાગોમાં સ્વામી વિવેકાનંદે એ પ્રવચન આપેલું. પહેલી જ વાર હું જ્યારે ગયો ત્યારે, હું પહેલી જ વાર જે હોસ્ટેલમાં ઉતર્યો ત્યાંથી બહાર નીકળ્યો ત્યારે હું એ સ્થાન જોવા માટે ગયેલો. એ સ્થાન થોડું બદલાઈ ગયું છે પણ હજી પણ એ છે. અને પછી જે રેલવે સ્ટેશન પર, શિકાગો રેલવે સ્ટેશન પર એક બોક્સની અંદર રાત્રે ઠંડીમાં ગાળવા માટે, એટલે હું એ રેલવે સ્ટેશન જોવા ગયો. એટલે એ મારા માટે બહુ જ અગત્યની વસ્તુ હતી કે હું બીજું બધું કંઈ શિકાગોમાં જોવા ન ગયો કે ખરીદી કરવા કે એની બજાર, પણ આ સ્વામી વિવેકાનંદજી, કારણ કે હું નાનપણથી એમનો અભ્યાસી હતો, નાનપણથી યોગાભ્યાસ કરતો અને આજે પણ 60 વર્ષથી હું યોગાભ્યાસ કરી રહ્યો છું. એટલે એ એક વાત થઈ. બીજી બાજુએ ડૉક્ટર બ્લૂમ જેવા બહુ જ નિષ્ણાત પ્રોફેસર, એમના હાથ નીચે કામ કરવાનું થયું. એટલે એ ત્યાં 2 વર્ષ મારે કામ પૂરું કરવાનું હતું, કારણ કે અહીંયા મારી જવાબદારી હતી. એટલે રાત દિવસ મહેનત કરીને, અને ત્યાં તો બધા પેપર લખવાના હોય છે, પરીક્ષાઓ આપવાની હોય છે વગેરે. દરમિયાનમાં ત્યાં ટેક્સોનોમી ઓફ એફેક્ટિવ ડોમેઇન
એ બની રહી હતી અને એમાં મને ભાગ લેવા માટે બેસાડે મારા પ્રોફેસર. એટલે કેવી રીતે બનાવે છે ને એ બધું જોયું. અને એ વખતે મેં મારી જાતે ટેક્સોનોમી ઓફ સાયકોમોટર ડોમેન બનાવી નાખી અને એને એક હાઇપોથેસિસ તરીકે લઈ લીધી. કોગ્નિટિવ ડોમેનની એમણે બનાવેલી ડૉક્ટર બ્લૂમે, એફેક્ટિવમાં બ્લૂમ, મેસિયા અને ક્રોથવોલ હતા. અને આ તો મેં મારા પૂરતી બનાવી નાખેલી. એમાં પરીક્ષાનું કામ ચાલતું હતું સાથે 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 આ બધું ચાલતું જેમ પેલું ભૌતિક શાસ્ત્રનું પુસ્તક એના જેવું. એમાં એક પરીક્ષા હતી અને એમાં એવો એનો સવાલ આવ્યો. એટલે મેં મારી ટેક્સોનોમી પણ એમાં મૂકી દીધી અને આ ત્રણેય ટેક્સોનોમીઝને ભેગી કરીને ટોટલ હ્યુમન ડેવલપમેન્ટ એ કેવી રીતે થાય એનો મોડેલ પરીક્ષામાં લખી નાખ્યો. એટલે એ મને ખબર નહોતી કે આ બધું બરાબર છે કે નહીં, પણ લખી નાખ્યું. અને જે પ્રોફેસર સાયકોલોજીના પ્રોફેસર હતા, એ સાયકોલોજીનું પેપર હતું, એજ્યુકેશનલ સાયકોલોજી. એણે જ્યારે વાંચ્યું ત્યારે એણે ક્લાસમાં એમ કહ્યું કે આ એક એવી આન્સર સ્ક્રિપ્ટ છે કે એને હું સીધે સીધી અહીંના બેસ્ટ જર્નલમાં મોકલું તો એને છપાવી નાખે એવી જાતની આન્સર સ્ક્રિપ્ટ. એટલે મારે એને એને રિઝલ્ટ એને ગ્રેડ શું આપવો. એટલે મેં એ લખ્યો, પછી એ પ્લસ કર્યો, પછી બીજો પ્લસ કર્યો, પછી થયું કે ના ના હું તો આ બધા સાથે. એટલે એ પ્લસ પ્લસ આવી જાતની પરિસ્થિતિ હતી. અંતે પછી મેં એને વ્યવસ્થિત કરી અને 1965 સાલમાં એને વિશ્વ સમક્ષ મૂકવાનો એક પ્રસંગ થયો. એ બર્લિનની અંદર એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એજ્યુકેશનલ ડેવલપમેન્ટમાં મને સ્પીકર તરીકે આમંત્રણ મળ્યું. ત્યાં મેં એને ટેક્સોનોમી ઓફ સાયકોમોટર ડોમેનને પ્રેઝન્ટ કર્યું. એના ઉપર ખૂબ ચર્ચા થઈ અને એને પહેલાં જર્મન ભાષામાં છપાયું. 1000 પાનાનું એક પુસ્તક છે એના એક ચેપ્ટર તરીકે, બે ચેપ્ટર છે એમાં મારા. અને પછી એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન એ યુનિવર્સિટી ઓફ લંડન પ્રેસ લંડન દ્વારા છાપવામાં આવ્યું. એ 1967 થયું. તે વખતથી આ ટેક્સોનોમી, ધ વેસ્ટ ટેક્સોનોમી ઓફ સાયકોમોટર ડોમેન તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ. બીજા લોકોએ પણ કરી, પણ એમાં મારું જે કાર્ય છે તેને હજી પણ એ સારામાં સારું. અત્યારે તો દસેક ટેક્સોનોમી, હા, એ પણ એ બધી ધીમે 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 પાછી ઓગળતી જાય છે અને મારી છે તે હજી પણ ચાલુ રહી છે અને એમાં વધારે કામ થાય છે. એના ઉપર કેટલાય સંશોધનો થયા છે, કેટલાય લોકો મને એ સંશોધનો મોકલે છે. એમાં એ લોકોએ કેટલાક વધારે સ્પેસિફિકેશન્સ કર્યા છે અને એ બધું ચાલે છે. પણ એનું જે મૂળ જે એના ટેક્સોનોમીની અંદર બધા જુદા સોપાનો આવે અને એની શ્રેણી બને અને એવી રીતે ડેવલપમેન્ટ થાય. અને આ મૂળભૂત છે, કારણ કે બોલવામાં પણ સાયકોમોટર ડોમેનની ટેક્સોનોમી હોય, ચાલવામાં પણ હોય, રમવામાં પણ હોય, સર્જરી કરવામાં પણ હોય, મ્યુઝિકમાં પણ હોય, ચિત્રકામ કરવામાં પણ હોય, પ્રયોગો કરવામાં પણ હોય. જ્યાં જ્યાં તમે મસ્ક્યુલર સિસ્ટમ અને માઇન્ડ એને ભેગા કરીને જેટલા જીવનના કાર્યો કરો છો, રસોડવામાં રાંધવાથી માંડીને તે ગાડી ચલાવવાની હોય, એ બધાની અંદર આ ન્યુરો મસ્ક્યુલર સિસ્ટમ આવે અને એને જે મૂળભૂત જે મેં સોપાનોને શ્રેણી બનાવી છે તે હજી પણ વેલિડ છે અને એ કામ ચાલ્યા છે. એટલે મૂળ પાયાનું કામ, એ બેસિક વર્ક ત્યાં થયું. બીજું ત્યાં શિકાગોમાં અભ્યાસ દરમિયાન એ બેસિક વર્ક કર્યું કે મેં નવા વેરિયેબલ્સ શોધી કાઢ્યા. સામાન્ય રીતે પીએચડીના લેવલ પર એવું થાય કે જે વેરિયેબલ્સ જાણતા હો તમે, ઇન્ટેલિજન્સને જાણતા હો કે એપ્ટિટ્યૂડને જાણતા હો, અચિવમેન્ટને જાણતા હો, એ બધાના કોરિલેશનને આ તે કરીને આપણે પીએચડી માટેનું એક સારું કામ કરીએ. એને બદલે મેં નવી જાતના વેરિયેબલ શોધી કાઢ્યા અને એનું નામ રાખ્યું પ્રોસેસ વેરિયેબલ્સ. અચ્છા. અને એ પ્રોસેસીસનું મેઝરમેન્ટ કરવાની પદ્ધતિ શોધી કાઢી. સામાન્ય રીતે આપણે પ્રોડક્ટનું મેઝરમેન્ટ કરીએ છીએ કે આના 60% માર્ક આવે, આના 40% માર્ક, એ બધા પ્રોડક્ટ્સ છે. અને મેં એ મૂક્યું ત્યાં એ કે પ્રોડક્ટ અને પ્રોસેસ વચ્ચે સંબંધ છે અને કેટલાક પ્રોસેસીસ છે તે હોમ એન્વાયરમેન્ટમાં હોય છે, કેટલાક પ્રોસેસીસ કોમ્યુનિટીમાં હોય છે. બજારમાં તમે જાઓ અને વસ્તુઓ જો, એમાંથી પણ શિક્ષણ થાય છે અને આ બધાને તમારા અચિવમેન્ટની સાથે સંબંધ છે. તો કેવા પ્રોસેસીસને, કેવી જાતનું વાતાવરણ તમે રચો કે જેથી એક બાજુ તમારું બેસિક હેરિડિટરી ફેક્ટર હોય, બીજી બાજુએ આ તમારા પ્રોસેસ જેને મેં કહ્યા એન્વાયરમેન્ટલ પ્રોસેસ વેરિયેબલ્સ, અને એ બંનેને તમે ભેગા કરીને
આનું ઓપ્ટિમાઇઝેશન ઓફ અચીવમેન્ટ કેમ કરી શકાય એને માટેનું કામ કર્યું. અને પછી તો એની માઇક્રોફિલ્મ બની અને શિકાગો યુનિવર્સિટીએ એના માઇક્રોફિલ્મ એક જમાનામાં એ વખતે એ બેસ્ટ સેલર તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ. એટલે મારા પીએચડી પછી લગભગ 15-20 દેશોમાં આનું રેપ્લિકેશન થયું અને એ ઉપરથી આનું ઇન્ટરનેશનલ વેલિડેશન થયું. કારણ કે મેં જે કેનોનિકલ કોરિલેશન શોધ્યું હતું એ બહુ જ ઇન્ટ્રિકેટ સ્ટેટિસ્ટિકલ નોલેજ છે, પણ મને સ્ટેટિસ્ટિક્સમાં સારો એવો રસ પડ્યો અને એમાં આગળ પણ ગયો અને એનું ઇન્ટરનેશનલ વેલિડેશન થયું છે. અને પછી જે લોકોએ એ કામ કર્યું એમાંના કેટલાક જે બહુ જ મોટા વિદ્વાનો એને પરીક્ષા એની કેમ લેવી એને માટે મને આમંત્રણ આપ્યા. હવે હું પરીક્ષાઓ સ્વીકારતો નહોતો કારણ કે મને કામ બધા બહુ હતા, જ્યાં જવું ત્યાં વધારે પડતું કામ કરવાની એક ટેવ અને એનો આનંદ. એટલે હું એ પરીક્ષાનો સ્વીકારણ પણ એક બે જગ્યાએ એવું બન્યું કે ઓસ્ટ્રેલિયાનો એક ત્યાંની જે ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એનો જે ડાયરેક્ટર જેણે એક પીએચડી કર્યું હતું ઓસ્ટ્રેલિયામાં અને બીજું સ્વીડનમાં કર્યું, એ બીજું જે પીએચડી કર્યું એના એક્સટર્નલ એક્ઝામિનેશન તરીકે યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમે મને બોલાવ્યો કે આ તો તમારું કામ છે અને એ થયું. એટલે ત્યાં શિકાગોમાં કરેલું જે મુખ્ય કામ હતું એનો પડઘો આખા વિશ્વમાં પડ્યો, એના પુસ્તકો લખાયેલા છે અને એના કેટલાય પુસ્તકોમાં રેફરન્સ